नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી વિષય ગુજરાતી વર્ણ પરિચય ભાગ બે। विद्यार्थी मित्रों आज आप जोईशु स्वाध्याय पोथी में पाना नंबर 26 रकाबीनो र। अहीं आपने रकाबीनो र कई रीते लखवो ए आपणे जोईशु। जे आपणे टपका टपका बताव्या छे त्यांथी आपणे लखता जईशु अने लखवानी शरूआत करीशु। तो जुओ अने कूंटो, तो जे आपणे टपका टपका छे त्यांथी आपणे शरूआत करीशुं। आगळ ए ज रीते टपका टपका जोड़ी अने अहींया अर्धो र थशे। आगळ जोईए तो आ रीते आपणो रमकड़ानो र। बोलो अने लखो। विद्यार्थी मित्रों अहीं आपणने रमकड़ानो र लखवानो छे। રમકડાનો ર, વિદ્યાર્થી મિત્રો બોલતા જજો અને દરેક ખાનામાં લખતા જજો। રમકડાનો ર, રમકડાનો ર, રમકડાનો ર, રમકડાનો ર, રમકડાનો ર, રમકડાનો ર, રમકડાનો ર। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દરેક ખાનામાં રમકડાનો ર લખવાનો છે। આગળ જોઈએ તો રની નીચે લીટી દોરો। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શબ્દ આપ્યા છે જેમાં આપણે ર શોધવાનો છે। તો અહીં જોઈએ ર મ અણ, તો આમાં ર ક્યાં છે? તો પહેલો જ મૂળાક્ષર શું છે? ર। તો એની નીચે આપણે શું કરીશું? લીટી। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રની નીચે લીટી કરવાની છે। આગળ જોઈએ ર મ ત, તો આમાં ર ક્યાં છે? તો પહેલો જ મૂળાક્ષર એ ર છે, તો રની નીચે શું કરીશું? લીટી। આગળ જોઈએ ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ટપકા જોડવાના છે અને મૂળાક્ષર ર બનાવવાનો છે અને એની અંદર રંગ પૂરવાના છે। તો જ્યાંથી ટપકા છે ત્યાંથી આપણે ર બનાવવાની શરૂઆત કરીશું। તો આપણે અહીંથી ટપકા ટપકા જોડતા જઈશું અને અક્ષર પૂર્ણ કરીશું। આગળ એ જ પ્રમાણે ટપકા ટપકા જોડી અક્ષર પૂર્ણ કરવાનો છે અને તેમાં રંગ પૂરવાના છે। જો વિદ્યાર્થી આ ત્રણેયમાં તમારે રંગ પૂરવાના છે। આગળ જોઈએ હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો। વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરવાની છે। રમકડાના ર થી અલગ પડતો અક્ષર હોય એની ઉપર આપણે ચોકડી કરવાની છે। તો પહેલો મૂળાક્ષર જોઈએ તો શું છે? ર। બીજો ર, આ શું છે? નળનો અળ। આગળ જોઈએ તો અહીંયા રથનું ચિત્ર બતાવ્યું છે એટલે એ પણ ર ઉપરથી શરૂઆત થાય છે। આગળ જોઈએ તો ર, અહીંયા પણ ર છે, તો અહીંયા અલગ પડતો મૂળાક્ષર કયો છે? તો અળ। તો એની ઉપર આપણે શું કરીશું? આ રીતે ચોકડી। આગળ જોઈએ તો
વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે આગળના ખાનામાં પણ દરેક ખાનામાં ર લખ્યા હતા, એ જ રીતે અહીંયા પણ તમારે ર લખવાના છે. જુઓ, બોલો અને લખો. જે પ્રમાણે આગળ પણ ર લખ્યા એ પ્રમાણે અહીંયા પણ તમારે ર લખવાના છે. ર રમકડાનો ર, ર રમકડાનો ર, ર રમકડાનો ર. આ જ રીતે તમારે દરેક ખાનામાં ર લખવાનો છે. અહીં જોઈએ તો રની ફરતે ગોળ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જ્યાં ર મૂળાક્ષર દેખાય એની ફરતે આપણે ગોળ કરવાનું છે. શબ્દ જોઈએ, વ ર સ, તો આમાં ર ક્યાં દેખાય છે? તો બીજો જ મૂળાક્ષર શું છે? ર. તો એની ફરતે આપણે શું કરીશું? ગોળ. તો આ રીતે રની ફરતે આપણે ગોળ કરીશું. આગળ જોઈએ તો ર મ જ ટ. તો વિદ્યાર્થી મિત્રો, શોધો જો આમાં ર ક્યાં છે. તો પહેલો જ મૂળાક્ષર એ આપણો ર છે, તો એની ફરતે શું કરીશું? ગોળ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ર ફરતે ગોળ કરીશું. આગળ જોઈએ તો રને રથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ર લખેલો છે, તો રથી શરૂ થતા ચિત્રોને ર સાથે જોડવાનો છે. જે આપણે પહેલો મૂળાક્ષર ર દેખાય એને આપણે ર સાથે જોડવાનું છે. તો અહીંયા જોઈએ તો શું લખેલું છે? ર બ ર. તો પહેલો મૂળાક્ષર શું છે? ર. તો આપણે એને ક્યાં જોડીશું? આ રીતે ર સાથે જોડવાનું છે. આગળનું ચિત્ર જોઈએ. શાનું ચિત્ર છે? સાયકલ. તો આપણનો પહેલો મૂળાક્ષર શું છે? સા. તો એને જોડવાનું નથી. આગળનું ચિત્ર જોઈએ. રિંગ અણ. તો એનો પહેલો મૂળાક્ષર શું છે? ર. તો આને ચિત્રને કે સના સાથે જોડીશું? ર સાથે. તો આ રીતે એને જોડી દેવાનું. આગળનું ચિત્ર જોઈએ. ઘે ટુ. તો આનો પહેલો મૂળાક્ષર શું છે? ઘ. તો એને ર સાથે જોડવાનું નથી. આગળનું ચિત્ર જોઈએ. રિન છ. તો આનો પહેલો મૂળાક્ષર શું છે? ર. તો આને આપણે ર સાથે જોડી દઈએ. આગળ જોઈએ તો બલ બ. આનો પહેલો મૂળાક્ષર શું છે? બ. તો બ ને ર સાથે જોડવાનો નથી. આગળ જોઈએ તો રાખ ડી. તો આનો પહેલો મૂળાક્ષર શું છે? ર. તો આને ક્યાં જોડીશું? આ રીતે ર સાથે. આગળ જોઈએ તો ર ઓળખી ગોળ કરો. જો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને જ્યાં ર દેખાય ત્યાં આપણે ગોળ કરવાનું છે. અહીંયા જુઓ, ટ ગ અને ર. તો આપણને ર ક્યાં છે? તો અહીંયા. તો ત્રીજો મૂળાક્ષર શું છે? ર. તો અહીંયા આપણે આ રીતે ગોળ કરીશું. આગળ જોઈએ ર મ ત. તો પહેલો મૂળાક્ષર શું છે? ર. તો ર ને આપણે આ રીતે ગોળ કરીશું. સ ર લ. તો આમાં ર ક્યાં છે? બીજો મૂળાક્ષર. તો બીજા મૂળાક્ષર ઉપર શું છે? ર. તો ત્યાં આપણે ગોળ કરીશું. આગળ જોઈએ તો ક લ ર. તો આમાં ર ક્યાં છે? અહીંયા. તો ત્યાં આપણે શું કરીશું? ગોળ. આગળ જોઈએ તો વ ર સ. આમાં ર ક્યાં છે? અહીંયા. તો બીજો મૂળાક્ષર શું છે? ર. તો અહીંયા આપણે ગોળ કરીશું. આગળ જોઈએ તો ન મ ર. તો અહીંયા આપણે જે મૂળા ર મૂળાક્ષર ક્યાં છે? તો ત્રીજો અક્ષર. તો ત્યાં આપણે શું કરીશું? ગોળ. જો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે પાના નંબર 26 અને પાના નંબર 27 ઉપર જે આપણે રકાબીનો ર શીખ્યા એ તમારે નોટબુકમાં લખવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી આવજો.